લોકોની મુશ્કેલી વધી ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટી જળમગ્ન બની ગઈ છે અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધડબડાટી છે બગસરાની સાતલડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ પીઠડિયા ગામની નદીમાં પણ નવા નીરની આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે પીઠડિયા ગામની નદીમાં પૂરની સ્થિતિના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને બે કલાકમાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસવાના કારણે વિસ્તારો રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે તો નદીઓ ઉફાન ઉપર છે કેમ કે સતત નવા નીરની આવક થઈ રહી છે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રસ્તાઓ કેટલાય બંધ થઈ ગયા છે કેમ કે નદીમાં ઘોડાપુરની સ્થિતિના કારણે પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા અને કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો જળ કરફ્યુમાં ફસાઈ ગયા છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે કેટલા એવા વિસ્તારો કે જ્યાં સવારથી જ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા કેટલાય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાના કારણે પાણી ભરાઈ ગયા મુખ્ય તો ગામડાઓમાં ધોધમાર વરસાદ છે નદીઓમાં સતત નવા નીર આવી રહ્યા છે નાના ભંડારિયા વડેરા બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે નાના ભંડે ભંડારીયા અને વડેરા ગામની નદી તોફાની બની અમરેલી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જળાશયોમાં સતત નવા નીર આવી રહ્યા છે સ્થાનિક તળાવો પણ ઉભરાઈ રહ્યા છે નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદી કાંઠાથી દૂર રહેવાની પ્રશાસન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે પણ આ નદીનો તે જ પ્રવાહ જાણે ગામની વચ્ચો પસાર થતો હોય તેવું લાગી રહ્યું છે એટલા પાણી નદીના વિસ્તરી રહ્યા છે નાના ભંડારી વડેરા બગસરા સહિત જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ વરસાદ વરસી શકે છે કેટલાક જિલ્લામાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના અલગ અલગ પંથકમાં વરસાદ પડી રહ્યો છે વડિયા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે નદી નાળા સતત છલકાઈ રહ્યા છે નવા નીરની આવક થતાં નદી આસપાસના વિસ્તારોમાં પ્રસરી રહી છે નદીના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ છે અરજનસુખ તોરી રામપુરમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો તેની આસપાસના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ વરસ્યો આ તરફ દેવભૂમિ દ્વારકા જ્યાં ભીમગજા તળાવે ભયજનક સપાટી વટાવી દીધી છે દ્વારકામાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે પરિણામે તળાવે ભયજનક સપાટી વટાવી દીધી છે ભીમગજા તળાવ કે જ્યાં ભરપૂર પાણીની આવક થઈ અને ભયજનક સપાટી તળાવે વટાવતા પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે રાજપરા ગામના લોકોને મીઠાપુર ખસેડવામાં આવ્યા છે કેમકે તળાવ ઓવરફ્લો થયું છે પાણીના નિકાલ માટે મુળવાસર રાજપરા રોડને તોડી પાડવામાં આવ્યો છે જેથી કરીને ગામ તરફ પાણી ન જાય તળાવ ભયજનક સપાટી વટાવતા કેટલાય આસપાસના વિસ્તારોમાં સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાજપરા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે કેમ કે આ ગામના આ ગામ તળાવની એકદમ નજીક છે જોકે તળાવનું પાણી ડાયવર્ટ કરવાનો પ્રયત્ન પણ થયો છે ગામમાં તળાવના પાણી ન ઘુસી જાય તે માટે પ્રશાસન તરફથી તાત્કાલિક તળાવના પાણીને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેના કારણે રસ્તો પણ બંધ કરવો પડ્યો કેમ કે તળાવના પાણી ડાયવર્ટ થતાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે પાણીના નિકાલ માટે મુળવાસર રાજપરા રોડને તોડી પાડવામાં આવ્યો છે તો દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો જામરાવલ ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જામરાવલ ગામમાં આખું જાણે પાણીમાં ડૂબી ગયું હોય કેમ કે વર્તુળ ડેમના પાણી જામરાવલ ગામમાં ઘુસી ગયા છે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે ઉપરવાસમાં વરસાદ પણ હતો જેના પાણી જામરાવલની અંદર છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા આપ દ્રશ્યની અંદર જુઓ છો જામરાવલ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનની ચારે બાજુ પાણી અને તેના પ્રાંગણમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે તો બીજી તરફ બાજુમાં હાઈસ્કૂલ આવેલી છે એ હાઈસ્કૂલની અંદર પણ અત્યારે પાણી છે અને જે મુખ્ય રોડ છે એ રોડ ઉપરથી આ પાણી વહી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ગોઠણ સમા પાણી છે જો કે જે અહીંના બાળકો છે યુવાનો છે એ પાણીની અંદર મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે કલેક્ટરનું કહેવું છે કે જો ઉપરથી વરસાદ હજી વધારે માત્રામાં હશે અથવા તો જો વધારે દરવાજા ખોલવાની ફરજ પડશે તો આ રાવલ ગામના નીચાણવાળા જેટલા પણ વિસ્તાર છે એમાંથી લોકોને ખસેડી અને સલામત સ્થળે લઈ જવામાં આવશે અહીંયા રાવલ ગામના સ્થાનિકો મારી સાથે છે તેમની સાથે ચર્ચા કરશું આ પાણી આવે છે દર વર્ષે આ રીતે જ્યારે દરવાજા ખોલે ત્યારે પાણી આવે છે કઈ રીતની પરિસ્થિતિ હોય પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે સાહેબ કેમ કે જ્યાં ડેમના પાટિયા છે ને સાહેબ ત્યાંથી નિકાલનું છેલ્લું રાવલ સ્ટેજ છે હવે રાવલમાં એક તો જગ્યાનો અભાવ છે માણસને રહેવા માટે એટલે ફરજિયાત માણસને ફરતી રાવલની નીચાણવાળા વસ્તારમાં મકાન બનાવવા પડે છે સાહેબ તો ત્યાં વારે દર વખતે એક ફેરે નથી દર વખતે એવડું નુકસાન આવે છે માણસને પછી એ ઢોર ઢાખર અને ખેડૂની પોઝિશન એવી એવી છે સાહેબ તો અત્યારે આ જે છે મેં તમે અત્યારે ઊભા ને તો ખાલી સ્ટેજ ચાલુ થયો છે હજી બારોબારનો જે વસ્તુ છે ત્યાં અત્યારે હોળી ચાલુ છે કે જેથી કરીને કાલ રાતના જે ખેડૂત ગામમાં આવ્યા હતા દૂધ દેવા એ વરસાદને કારણે અને ડેમના પાટિયા દસ દરવાજા ખોયલા હતા એના હિસાબે વાળીએ જઈ નહોતા થઈ ગયા તો એ લોકોને અમે અત્યારે હોળીથી વાળી એને પોગાડ્યા છે અને પાછા હમણાં પાંચ મિનિટ કે સવા આઠ વાગે પાછા રિપોર્ટ આવ્યા કે દસ દરવાજા ખુલ્લા છે ને દસ દરવાજા પાછા તો જ્યાં ઠેકાણે આપણે ઊભા છે ને અત્યારે કલાક પછી માનો કે અત્યારે આઠ વાગે તો એક વાગ્યાની આસપાસ અહીંયા તમે કાયદેસર હજી છ ફૂટ પાણી અહીંયા થશે એટલે મારા અંદાજ પ્રમાણે જે રાવલનો વચલો વિસ્તાર છે ને સાહેબ એ જ કોરા કોરો રહી શકે બાકી કોઈ આમાં સંભાવના નથી અચ્છા આસપાસના એવા વિસ્તાર ખરા કે જેમાં લોકોના ઘરમાં અત્યારે પાણી હોય હા સાહેબ આ જે છે એ સ્ટેજ ઉપર છે આની તમે ફરતી બાજુ તમે ક્યાંય જઈ નહીં શકો એના ઘર એ ટૂંકમાં બધા ડૂબ જ છે જ્યાં રાવલની મેન ગૌચર ગૌચરો કહેવામાં આવે જ્યાં ગાયું રાખીએ આપણે ત્યાંથી અત્યારે એ તો ગામની અંદર છે ને ત્યાંથી અમે અત્યારે હોળી ચાલુ છે જે અમારા ગામ લોકોના તમે ક્યાં છો ત્યાં કેવી પરિસ્થિતિ છે અમે આહીર સમાજની પાછળ રહીએ જો પાણીનો અત્યારે વર્તુ ડેમ સાઈટ ઉપરથી એવા મેસેજ છે કે દર દસ દરવાજા ઓલરેડી ખુલ્લા હતા અને પાછા દસ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે જો આ રીતના દરવાજા વધુ પૂરતું પાણી આવશે એટલે અમારા ઘરમાં જે આ અત્યારે જે આપે સ્થળ ઉપર ઊભા છીએ એ સ્થળ જેવી પોઝિશન અમારા જે આહિર સમાજ પાછળનો વિસ્તાર છે એ નીચાણવાળો વિસ્તાર છે બીજું જે જામરાવલ ગૌશાળા છે બરાબર એ વિસ્તારની અંદર પાણી એટલે રાવલની ફરતે પાણી આવી જશે અને સર આ છેલ્લા કેટલાય ટાઈમથી અમે રાવલનો આ કાયમીનો પ્રશ્ન રહ્યો છે એટલે પ્રશાસનને એક વિનંતી છે પ્રશાસન એના જે પેરામીટર હોય એ પ્રમાણે ડેમના દરવાજા જે છે એ ખોલે છે તો મારું કહેવાનું એમ થાય છે કે હવામાન ખાતું કે જે આટલું આગાહી કરે છે કે રેડ એલર્ટ આપે છે તો મહેરબાની કરીને એવી કોઈ જોગવાઈ કરો કે જેથી કરીને એકસાથે પાણીનો ફોર્સ ના છોલે એક સાથે જો પાણીનો ફોર્સ છોડે તો રાવલની એકસો સાઠ ગામનું પાણી છે ખંભાડિયા તાલુકાનું પાણી પછી લાલપુર તાલુકાનું પાણી અને બે બે ડુંગર છે ઉપર વિસ્તારમાં બે ડુંગર છે બરોડો ડુંગર અને ગોપ ડુંગર એના જે ગ્રામીણ વિસ્તારો છે એનું પાણી પણ જામ રાવલની અંદર ફરતે જાય છે અને ખરેખર જો તમારે ખેડૂતોનું નુકસાન જોવું હોય તો આ પાણી ઉતર્યા પછી તમે રાવલની એકદમ દયનીય પોઝિશન જોઈ શકશો તો વારંવાર આ રીતના પાણી આવે છે તેમનું કહેવું છે સ્થાનિક લોકોનું કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે એકી સાથે પાણી ના આવે અને પાણી આવે તો એની નુકસાની ન થાય અથવા તો ઓછી થાય કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા જામરાવલ તો ધોધમાર વરસાદના કારણે દ્વારકા જિલ્લાના રોડ રસ્તા પ્રભાવિત થયા છે અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે જામનગર રાજકોટ જતો ત્રીજી વખત બંધ થઈ ગયો છે છે પાણી એટલા બધા ભરાઈ ગયા ઉપર રાજકોટાથી જામનગર જતો રોડ જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે એટલે વાહન વ્યવહાર અહીંયા બંધ કરી દેવાની ફરજ પડી છે વરસાદનું જોર અટકવાનું નામ નથી લઈ રહ્યું કેમકે દેવભૂમિ દ્વારકા જિલ્લાને સતત ગમરોડી રહ્યા છે મેઘરાજા અને કેટલા એવા વિસ્તારો જે

અને ડેમનો આહલાદક નજારો આપ જોઈ રહ્યા છો રૌદ્ર સ્વરૂપે પાણી આગળ વધી રહ્યું છે ઓજત બે ડેમ જે ભરાઈ ગયો છે અને રૂલ લેવલ જાળવવા માટે કેમ કે ડેમ ઓવરફ્લો ન થાય તે માટે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી હજી પણ સતત વરસાદ ચાલુ છે ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો ક્યાંક ધોધમાર વરસાદ તાલાલા અને કોડીનારમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદ આ વિસ્તારોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો વેરાવળ અને સુત્રાપાડામાં અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે સતત વરસતા વરસાદના કારણે લોકો હવે કંટાળ્યા છે ગીર ગઢડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે સુત્રાપાડામાં પણ વરસાદ છે જે સતત અને અવિરત વરસી રહ્યો છે અનેક મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નદી નાળા છલકાયા છે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે ડેમ નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે ગીર ગઢડા તાલુકામાં વરસાદ પડ્યો સુત્રાપાડામાં વરસાદ પડ્યો છે અને સતત વરસતા વરસાદના કારણે ડેમ તળાવો નદીઓ જ્યાં નવા નીરની આવક થઈ રહી છે મુશળધાર વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે પરિણામે ડેમમાં સતત નવા નીરની આવક વધી રહી છે રાજકોટ ધોરાજીના જે ડેમ છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં નવા નીર વધ્યા છે મુશળધાર વરસાદના પરિણામે ધોરાજીનો ભાદર બે ડેમ જેના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે

જીરો મીટર ખોલવામાં આવ્યા છે એલર્ટ આપી દેવામાં આવ્યા છે ભોડા ભલગામડા છોડવા વદર સુપેડી ડુંમિયા ચિખલિયા સમઢિયાળા ગણોદ ભીમોલ ભીમોરા ગાધા હાડફોડી ઈસરા કુંડેચ લાઠ મજેઠી આ તમામ જે ગામડાઓ છે તલંગણા તમામ ગામડાઓ છે છે તેને એલર્ટ કરવામાં આવ્યા એક દરવાજો ખોલવામાં આવ્યો છે હેટવાસ ના જે પડદરી તાલુકાના ગોવિંદપર રામપર તરઘડી વણપ્રી ખામટા સહિતના જે ગામડાઓ છે નદીના પટમાં ન જવા માટે સૂચના જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે